અમદાવાદના રાયખંડ વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે. એક જ યુવકની તેના જ પરિચિત યુવકે છરીના ઘા મારી હત્યા કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. અપરાધી ઈસમને યુવક ઉપર મોબાઈલની ચોરીનો આરોપ મૂક્યો હતો. આ બાબતે બંને વચ્ચે મોબાઈલ લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઉશ્કેરાયેલા ઈસમે યુવકની છાતીમાં તીક્ષ્ણ હથિયારના ઘા છીંકી દીધા હતા, જેમાં ઘટના સ્થળે યુવકનું મોત નિપજ્યું હતું. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોવાની વાત સામે આવી છે. ભૂતકાળમાં તેના ઉપર મારામારી, ચેઇન સ્નેચિંગ, અવૈધ વસ્તુઓના સ્મગલિંગ વગેરેના ગુના દાખલ થયેલા છે. તેની છે એ આઈપીસી 302 ની કલમમાં ધરપકડ કરવામાં આવી છે. આ અંતર્ગત ગઈકાલનો જે બનાવ બન્યો હતો તેમાં મરણ જનાર છે ધ્રુવ જાદવ. તો તેમની મતલબ મોબાઈલ ચોરીના આરોપસર બંને વચ્ચે ઝપાઝપી થયેલી મૃતક અને જે આરોપી છે એ બાબતમાં આરોપીએ પોતાની પાસે જે ચપ્પુ રહેલી તેને છાતીના ભાગે મારી દીધેલી અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન લઈ જઈ રહેતા તે દરમિયાન છે તેનું મોત થયું. આરોપીને જે આજરોજ વડોદરા ખાતેથી ઝડપી લેવામાં આવ્યો છે અને આરોપીની પૂછપરછ દરમિયાન આ ઉપરાંત ઇન્ડોસ્કોપથી ચેક કરતા આરોપી વિરુદ્ધ છે મણિનગર, દાણીલીમડા, કાગડાપીઠમાં ચેઇન સ્નેચિંગના, આ ઉપરાંત 2018-19માં ગાયકવાડ હવેલીમાં મારામારી તેમજ કાગડાપીઠમાં મારામારીના ગુનો દાખલ થયેલા છે. તેમજ કાગડાપીઠ પોલીસ સ્ટેશન દ્વારા છે પાસાની કાર્યવાહી પણ અગાઉ કરવામાં